Good morning, students. How are you? I hope you all are happy and healthy. Today, we shall begin our learning for English Grammar Standard 10. As you know, that we can't come to school during the circumstances of Corona disease. But don't worry, if you can't come to school, school will come to you. તમે શાળામાં ન પહોંચી શકતા હો તો શાળા તમારા સુધી પહોંચી જશે. આજે આપણે વ્યાકરણના એક ખૂબ સરળ અને મજેદાર મુદ્દા સાથે આપણા અભ્યાસની શરૂઆત કરીએ છીએ. This question is asked in annual exam for 2 marks, 2 good marks. Section B માં આ પ્રશ્ન પૂછાય છે જે આપણને 2 marks અપાવે છે. If we prepare this paragraph nicely, we can have 2 good marks in our exams. સૂચના આવી આપેલી હોય છે. You are given instruction. Change the following text as directed. બતાવ્યા પ્રમાણે, સૂચવ્યા પ્રમાણે આ ફકરાને બદલો. Then we have to make some changes in this paragraph, in this text. એ ચેન્જીસ શું હોય છે તે આપણને નીચે પેરેગ્રાફની નીચે જણાવેલું હોય છે. બટ સૌથી પહેલા આપણે પેરેગ્રાફ સમજીએ, એનો અર્થ સમજીએ. ઇટ રીડ્સ, મનીષા ઇઝ માય ફ્રેન્ડ, શી ઇઝ ધ ડોટર ઓફ મિસ્ટર મહેતા, શી ઇઝ વેરી પંક્ચ્યુઅલ ઇન હર સ્ટડીઝ, શી ડઝ ઓલ હર વર્ક હરસેલ્ફ. All her teachers admire her for her hard work and sincerity. બાળકો, તમે જોતા હશો કે આ પેરેગ્રાફ મનીષા વિશે લખેલો છે. હવે ફકરામાં નીચે, ફકરાની નીચે આપણને આ પેરેગ્રાફમાં કયા ચેન્જ કરવા છે તે જણાવેલો હશે. એ કેવી રીતે લખેલો હશે એ પણ તમે જુઓ. હું થોડું સાફ કરીશ બોર્ડને. એટ ધ એન્ડ ઓફ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફની નીચે આવું લખેલું હશે, સ્ટાર્ટ લાઈક ધીસ, અથવા અહીંયા ક્યારેક ક્યારેક બિગિન લાઈક ધીસ એવું લખ્યું હોય છે. અને પછી પેરેગ્રાફમાં મનીષા શબ્દની જગ્યાએ લખી દીધું હોય. મોહન ઇઝ માય ફ્રેન્ડ, now we have to write the whole paragraph using mohan in place of manisha. apne manisha ki jagah mohan ki shuruaat karene aa paragraph phari lakhvano chhe. tamne yu lage ke kitlu sel bas manisha kaadi nakho ane mohan likhi do to paragraph badlai gayo. pan aavo nahi hoto. manisha ki jagah jyare apne mohan likhishu તો ઓટોમેટિકલી અહીંયા બીજા પણ ઘણા ચેન્જીસ થવાના શરૂ થઈ જશે. જેમ કે મનીષા ઇઝ અ ગર્લ, હવે આપણે લખીએ છીએ મોહન ઇઝ માય ફ્રેન્ડ, ધેન વી કાન્ટ યુઝ શી બીકોઝ મોહન ઇઝ અ બોય, વી હેવ ટુ યુઝ હી. હી ઇઝ ધ ડોટર, હવે હી હોય તો ડોટર નહીં હોઈ શકે. ડોટર ઇઝ, જો ડોટર નો મતલબ દીકરી થાય છે તો મોહન દીકરી ના હોય શકે, દીકરો હોય. સો અહીંયા પણ આપણે ચેન્જ કરવો પડે. સો
तो डॉटर नहीं जाएगी आपके वहां पर ऊपर से सन, ठीक। ही इज द सन ऑफ मिस्टर मेहता। अरे आपने जानी छे कि आपने मनीषा नहीं जाएगी मोहन वापरवा की लिंग बदलायू छे, जेंडर बदलायू छे। तो जेंडर ज्यां ज्यां देखा है त्यां त्यां आपने चेंज करीशुं, तो अहीं पण आपने चेंज करीशुं। मिस्टर मेहता ने आपने बदली करीशुं अने त्यां आपने लखी देशुं मिसिज मेहता। सो ही इज द सन ऑफ मिसिज मेहता। फरीशी आव्यो आपने बदलीशुं एने, आपने लखीशुं ही। ही इज वेरी पंक्चुअल, ते खूब नियमित छे, चौक्स छे। सामा इन हर स्टडीज। हवे हर शब्द मालिकी दर्शक सर्वनाम, अहीं हर एटले तेनो अभ्यास, पण तेणीनो अभ्यास, दीकरी माटे, कन्या माटे, छोकरी माटे आपणे हर शब्दनो यूज करीए छे। हवे अहीं मोहन आवी गयो छे तो हर बदलवुं पड़शे, तो शुं लखीशुं आपणे? हिज स्टडीज। सो he is very punctual in his studies. ત્યાર પછી આગળ ચાલે ફરી શી આવ્યું, અહીંયા આપણે ફરી બદલીશું, અહીંયા આપણે લખીશું he does all her work. તેનું કામ એટલે મનીષાનું કામ, પણ મનીષાની જગ્યાએ શબ્દ બદલાઈ ગયો છે, મોહન આવી ગયો છે, આપણે લખવું પડશે his work. His work, herself, herself પણ છોકરી માટેનું સર્વનામ છે, એ પણ બદલાશે, તો છોકરા માટેનું સર્વનામ કયું છે મેલ જેન્ડરમાં? હિમસેલ્ફ. આખું વાક્ય શું થયું? હી ડઝ ઓલ હિઝ વર્ક હિમસેલ્ફ. છેલ્લું વાક્ય બહુ ધ્યાન આપવું પડે એવું છે, એમાં લખે છે ઓલ હર ટીચર્સ, તો આ હર શબ્દ તો એઝ ઇટ ઇઝ બદલાશે અને હિઝ થઈ જશે. ઓલ હિઝ ટીચર્સ એડમાયર હર. આને આપણે ખાસ કાળજીથી લખીશું, કારણ કે આ જે શબ્દ છે એ ઉપરના સર્વનામોની જેમ માલિકી દર્શક સર્વનામ નથી, બલકે કર્મ વિભક્તિ છે. કારણ કે એ કર્તા છે ટીચર્સ, એડમાયર કર્મ, કર્તા પછી ક્રિયાપદ એડમાયર, અને તરત કર્મની જગ્યાએ સર્વનામ છે. તો છોકરી માટે તો હર હોય છે, પણ છોકરા માટે હિઝ નથી હોતું, બલકે હોય છે હેમ. લખીશું ઓલ હર ટીચર્સ, એની જગ્યાએ થઈ ગયું ઓલ હિઝ ટીચર્સ એડમાયર હિમ ફોર હર હાર્ડ વર્ક. આ શબ્દ માલિકી દર્શક છે, એટલે હર ની જગ્યાએ આગળની જેમ જ લખીશું હિઝ હાર્ડ વર્ક એન્ડ સિન્સિયર. બાળકો, હવે આપણે મોહન શબ્દ વાપરીને જે પેરેગ્રાફ બનાવ્યો છે તેને એકવાર ફરી વાંચી લઈએ. So, Mohan is my friend. He is the son of Mrs. Mehta. He is very punctual in his studies. He does all his work himself. All his teachers admire him for his hard work and sincerity. So, આ રીતે જો તમે પેરેગ્રાફ ની અંદર ચેન્જ કરતા રહેશો અને ધ્યાન રાખશો કે કઈ કઈ જગ્યાએ આપણે સર્વનામો બદલવા પડે છે, તો તમે બહુ સરળતાથી પરીક્ષાની અંદર 2 માર્ક્સ લઈ શકો છો. જો કે આ જગ્યા પર માત્ર સર્વનામ કે લિંગ બદલવાના પ્રશ્ન નથી આવતા, બલકે ક્યારેક ક્યારેક એક વચનનું બહુવચન એટલે કે સિંગ્યુલરનું પ્લુરલ કરવાનું અથવા પ્લુરલનું સિંગ્યુલર પણ પૂછાય છે, અને વળી ક્યારેક ક્યારેક એક કાળમાંથી બીજા કાળમાં પણ સ્વિચ થવાનું પૂછાય છે. એટલે કે ભૂતકાળ આપ્યો હોય અને તમને એવું કહેવામાં આવે કે આ પેરેગ્રાફને ભવિષ્યકાળમાં લખો. આપણે બધાને પ્રેક્ટિસ કરીશું, આ સેલ્ફ એક શરૂઆત છે, અને સરળ પણ એટલા માટે છે કે શરૂઆતમાં આપણે બિલકુલ સહેલી વસ્તુથી જ આપણું કામ શરૂ કરીએ, જેથી તમે આવનારી પ્રેક્ટિસમાં પોતાને મજબૂત સમજો. તો હું આશા કરું છું કે આ પેરેગ્રાફમાં આપણે જે ચેન્જીસ કર્યા છે તમે એને એક કરતા વધારે વાર જોશો, એને સમજશો,
હવે પછીના આવા જ કોઈ પ્રેઝન્ટેશનમાં આવા પેરેગ્રાફ હું તમને હોમવર્ક તરીકે અથવા પ્રેક્ટિસ તરીકે આપીશ, જ્યાં તમારે વિચારવાનું છે કે આગલા પ્રેઝન્ટેશનમાં અમે જે ફેરફારો ધ્યાનમાં રાખ્યા હતા એવા જ ફેરફારો કરીને આપણે નવો પેરેગ્રાફ બનાવીશું. આઈ હોપ તમને આ નાનકડો પ્રયત્ન સારો લાગ્યો હશે. ભવિષ્યમાં આપણે આવી રીતે પણ આપણું શિક્ષણ ચાલુ રાખીશું, અને થોડોક તમે સ્ટડી સાથે જરા ટ્યુનઅપ કરી લો, એક્લિમેટાઇઝ થઈ જાઓ, ત્યાર પછી તરત જ આપણે આપણા પાઠ તરફ આવીશું. વી વિલ કમ ટુ અવર યુનિટ્સ, અને એમાં પુસ્તકને સામે રાખીને, પુસ્તક ખોલીને, એમાંના કન્ટેન્ટને વાંચીને સાથે સાથે આપણે આવા પણ પ્રયત્નો જરૂર કરીશું. તમે બધા મને ફીડબેક આપજો, અને આઈ હોપ કે તમે આને સરસ રીતે પરીક્ષામાં અટેન્ડ કરો.